આજે અમદાવાદના સોલામાં ઉમિયાધામનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી અમિત શાહે પાટીદારોને સંબોધન કર્યું અને આ સાથે જ કહ્યું કે ગુજરાતની રાજનીતિમાં પાટીદારો મુખ્ય ભૂમિકા હંમેશાથી ભજવતા આવ્યા છે। આ સાથે જ ગુજરાતની રાજનીતિ પર અમિત શાહે શું નિવેદન આપ્યું છે જોઈશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। મિરઝાપુરનું મંદિર મુસલમાનોના આક્રમણના ભયથી મા વિંધ્યવાસિનીને એક ઘરની અંદર છુપાડેલા હતા। હમણાં 3 મહિના પહેલા હું એનું ભૂમિપૂજન કરીને આવ્યો અને 3000 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ ત્યાં કર્યું। અનેક વર્ષોથી હિન્દુ સમાજના શ્રદ્ધા કેન્દ્રો અપમાનિત હતી અને કોઈએ એનો ઉદ્ધાર કરવાની શરૂઆત નથી કરી। 2014ની અંદર ભારતની જનતાએ નરેન્દ્ર મોદીજીને પૂર્ણ બહુમતની બહુમતી આપી, પૂર્ણ બહુમત સાથે 30 વર્ષ પહેલી પછી સરકાર પણ, અને પહેલા આપણે જોયું છે મંદિરોમાં જતા લોકોને શરમ આવતી। નરેન્દ્રભાઈ પદનામિત મુખ્યમંત્રી ત્યાં રાષ્ટ્રપતિનું નિમંત્રણ મળી ગયા પછી કાશી વિશ્વનાથના મંદિરમાંથી ભભૂત લગાવી ગંગા આરતી જ્યારે નરેન્દ્રભાઈ કરી, એ દેશની અંદર એક નવા યુગની શરૂઆત નરેન્દ્ર મોદીજી। પાટીદાર સમાજની કુળદેવી અને સમગ્ર દેશની અંદર વર્ષોથી અનેક વર્ષોથી શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું આપણું ઊંઝાનું મંદિર, વિક્રમ સંવત 212થી આની શરૂઆત થઈ અને ચડતી પડતી આવી અલ્લાઉદ્દીન ખિલજીના ઉલુક ખાને મંદિરને તોડ્યું, માને થોડો સમય છુપાઈને રાખવા પડ્યા, ફરીવાર બન્યું, લાકડાનું બન્યું, શિખરબદ્ધ બન્યું અને હવે ભવ્ય મંદિર અમદાવાદમાં પણ બનવા જઈ રહ્યું છે। 1800 વર્ષની યાત્રા એ બતાવે છે કે જ્યાં શ્રદ્ધા હોય ગમે એટલા આક્રમણો થાય, ફરી એકવાર ત્યાંથી એક જ્યોત શ્રદ્ધાની પ્રગટે અને ભવ્યમાં ભવ્ય મંદિરોના નિર્માણો થતા હોય છે। આજે એનું ઉદાહરણ સમગ્ર દેશની અંદર સ્થાપવાનું કામ ઉમિયા માતા સંસ્થાને કર્યું છે, ખરેખર એ અભિનંદનીય છે। મિત્રો, પાટીદાર સમાજ, હમણાં કહ્યું પાટીદાર સમાજના ઉત્થાનની ગાથા કહી, મારી તો મમ્મી શેઠ અહીંયા બેઠા છે, એમને વિનંતી છે કે હજી એ તમે ઘણું કરી શકો એમ છો, એક કામ હજી તમારા હાથે થવાનું બાકી છે, પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઇતિહાસ લખો તો ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઇતિહાસ એની સાથે જ લગાઈ છે। પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ઠા કરી છે। 100 વર્ષની અંદર કોઈ સમાજ પોતાના અધ્યયનથી, પોતાની શિક્ષણની લગનથી, પોતાની બુદ્ધિમત્તાથી, પોતાના પુરુષાર્થથી ના કેવળ સમાજને આગળ વધારે, કોઈ પ્રદેશ કોઈ દેશની અંદર કેવું યોગદાન કરી શકે એનું જો ઉદાહરણ મેળવવું હોય તો પાટીદાર સમાજના પુરુષાર્થની ગાથા લખવી પડે। અને હું નિશ્ચિત રૂપે માનું છું કે પાટીદાર સમાજનું ઉત્થાન, પાટીદાર સમાજનું વિકાસ એ અને ગુજરાતનું ઉત્થાન અને ગુજરાતના વિકાસને જોડીએ તો બે ગ્રાફ સમાંતરે જ જાય છે। ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું જે યોગદાન છે એ જ્યારે પણ ગુજરાતના વિકાસની ગાથા લગાશે એમાં સુવર્ણમય અક્ષરોથી લખાશે, એમાં મારા મનમાં કોઈ બે મત નથી। અનેક વિવિધ ક્ષેત્રોની અંદર આ પાટીદાર સમાજે ભવ્ય પુરુષાર્થ કરી પોતાનું યોગદાન લગાવ્યું। હમણાં હું અરુણાચલ ગયો હતો, અરુણાચલની અંદર બહુ ઓછા ગુજરાતીઓ છે। જમતા જમતા મેં પૂછ્યું, મેં કહું ભાઈ કોઈ ગુજરાતીઓ છે અહીંયા, કે આ લકડે કા બિઝનેસ કરને વાલે હમારે પાટીદાર સમાજ કે જો હૈ વો ગુજરાતી હૈ। અરુણાચલની બોર્ડર પર પણ એને પણ ખબર હતી કે ગુજરાતી છે ને આ પાટીદાર સમાજના, વ્યાપારની અંદર, શિક્ષણની અંદર, ટેકનોલોજીની અંદર, ટ્રેડિંગની અંદર અને વિશ્વભરની અંદર મોટેલ કોની હોય તો કે પટેલોની હોય,
એ ઉક્તિ આજ પાટીદાર સમાજે પ્રસ્થાપિત કરી છે. મિત્રો, મારા ખૂબ ખૂબ અભિનંદન છે. સમાજની અંદર જે લોકોએ પ્રાપ્ત કર્યું એ સમાજ માટે ખર્ચે એનાથી દરેક સમાજને આમાંથી પ્રેરણા મળવાની છે. મિત્રો, આજ અહીંયા એક વિશાળ મંદિરનું નિર્માણ, એનું શિલાપૂજન, એનું ભૂમિપૂજન આચાર્ય દેવવ્રતજી જેવા પવિત્ર આર્ય સમાજના હાથે થઈ રહ્યું છે. એ વખતે હું તમને કહેવા માગું છું કે મોદીજીના નેતૃત્વમાં મોદીજીએ ભૂલાયેલા આપણા શ્રદ્ધા કેન્દ્રોના જીર્ણોદ્ધારનું કામ ભય વગર અને શ્રદ્ધા સાથે સન્માન સાથે કરવાનું કામ. હમણાં આપણે જોયું કેદારનાથનું મંદિર કુદરતી આપદાથી ક્ષત વિષત સમગ્ર કેદારધામ થયું. બાબા કેદારનાથને કંઈ ના થયું, પણ આસપાસની દુકાનો, ધર્મશાળાઓ, રહેવાની જગ્યાઓ બધું જ એક પ્રચંડ પૂરની અંદર તણાઈ ગયું હતું. આજ નરેન્દ્રભાઈએ ત્યાં આગળ આદિશંકરની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરી દીધી અને અદત્યન કેદારધામની રચના કરી કરોડો હિન્દુઓના શ્રદ્ધા કેન્દ્રને ફરીથી પુનર્જીવિત કર્યું. ઔરંગઝેબના જમાનામાં ક્ષત વિષત થયેલું કાશી વિશ્વનાથનું મંદિર, એનો પણ પૂર્ણોદ્ધાર 13મી તારીખે બે દિવસ પછી નરેન્દ્રભાઈના હાથે કાશી વિશ્વનાથનો ભવ્ય પુનરોદ્ધાર જોવા મળશે. અનેક પ્રકાર મિર્જાપુરનું મંદિર મુસલમાનોના આક્રમણના ભયથી માં વિંધ્યવાસિનીને એક ઘરની અંદર છુપાડેલા હતા. હમણાં 3 મહિના પહેલા હું એનું ભૂમિપૂજન કરીને આવ્યો અને 3000 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ ત્યાં આગળ ચાલે. અનેક વર્ષોથી હિન્દુ સમાજના શ્રદ્ધા કેન્દ્રો અપમાનિત હતા અને કોઈએ એનો ઉદ્ધાર કરવાની શરૂઆત નથી કરી. 2014ની અંદર ભારતની જનતાએ નરેન્દ્ર મોદીજીને પૂર્ણ બહુમતની બહુમતી આપી, પૂર્ણ બહુમત સાથે 30 વર્ષ પછી સરકાર પડ. અને પહેલા આપણે જોયું છે મંદિરોમાં જતા લોકોને શરમ આવતી. નરેન્દ્રભાઈ પદનામિત મુખ્યમંત્રી થયા, રાષ્ટ્રપતિનું નિમંત્રણ મળી ગયા પછી કાશી વિશ્વનાથના મંદિરમાંથી ભભૂત લગાવી ગંગા આરતી જ્યારે નરેન્દ્રભાઈએ કરી, એ દેશની અંદર એક નવા યુગની શરૂઆત નરેન્દ્ર મોદીજીએ કરી. અને આ મંદિરો કેવળ ધર્મના કેન્દ્ર નથી, આપણે ત્યાં મંદિરો સમાજ સેવાના કેન્દ્ર રહ્યા. આપણે ત્યાં મંદિરો અનેક નિરાશ લોકોને આશાવાન બનાવી જીવનની મુશ્કેલીઓ પાર કરી આગળ વધવાનું ઉર્જા કેન્દ્ર રહ્યા. આ કેવળ મંદિરો નથી હોતા, સમાજને એક તાંતણે બાંધી રાખવાવાળા આસ્થાના કેન્દ્રો હોય છે. અને આજ મને બહુ જ આનંદ છે કે મા ઉમિયાનું ભવ્ય મંદિર મારા મતક્ષેત્રની અંદર સોલાની અંદર આજે અહીંયા આકાર લેવાનો છે, એનો મને ખૂબ ખૂબ આનંદ છે. અને હું હૃદયથી બધાના જ જે દાતાઓએ દાન આપ્યું છે, હજી જે દાતાઓ દાન આપવાના છે અને બાબુભાઈની જેમ જે દાતાઓ દાન વધારવાના છે, એ બધાનો હું હૃદયથી ધન્યવાદ માનું છું કે અહીંયા આવડું મોટું પાટીદાર સમાજનું ઉર્જા કેન્દ્ર બનશે, જે ના કેવળ પાટીદાર સમાજ સમગ્ર અમદાવાદ અને સમગ્ર ગુજરાતનું શ્રદ્ધા કેન્દ્ર બનશે એનો મને વિશ્વાસ છે. મહત્વનું છે કે જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ હિન્દુત્વની રાજનીતિની સાથે સાથે સમાજની રાજનીતિ પણ કરવા લાગ્યા છે અને પોતાના સમાજને મનાવવામાં પણ લાગી ગયા છે, એ પછી ભાજપ હોય કે પછી કોંગ્રેસ. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.